કોલોની બાદ હવે બનાસનું પણ એક અલાયદું રેડિયો શરૂ થવા જઈ રહ્યું છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે બનાસ રેડિયો 90.4 FM શરૂ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું જે ઉદ્ઘાટન છે તે કરવાના છે. ખાસ કરીને આ FMની શું વિશેષતા છે ને બનાસ ડેરી દ્વારા કેમ આ પ્રકલ્પ શરૂ કરવામાં આવી રહ્યું છે, સમગ્ર મુદ્દે વાત કરશે આપણી સાથે ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી. શંકરભાઈ, આમ તો અનેક લોકાર્પણ છે આવતીકાલે વડાપ્રધાન કરવાના છે, પરંતુ આ તમામની વચ્ચે બનાસ ડેરીનું જે FM શરૂ થવા જઈ રહ્યું છે એ જ બહેનો કરશે, કેવી રીતે થશે આખું એપ? હું દેશના પ્રધાનમંત્રીશ્રીનો આભારી છું કે એમણે ભારત સરકારે અમને FMની મંજૂરી આપી, ખાસ કરીને કોમ્યુનિટી રેડિયોની, જેના માધ્યમથી અમે પશુપાલકોની અંદર લોકશિક્ષણનું કામ એ અમે અહીંયા આગળ કરી શકશું. દાખલા તરીકે સવારે વહેલા ગાય ભેંસના હેલ્થ ઉપર પોઝિટિવ સંગીત હોય તો તેની ખૂબ મોટી ઇફેક્ટ થતી હોય છે. તો કૃષ્ણની વાંસળી પણ સવારે વહેલા જાગશે ત્યારે વાગશે અને ત્યારે ગાયો ભેંસો દુવાતી હશે, એ પછી પ્રભાતિયા ચાલુ થશે. ડેરીએ દૂધ ભરાવવા માટે જ્યારે જાય છે તો એ વખતે ડેરીના બિલ્ડિંગ ઉપર જ એક સ્પીકર લાગેલું હશે, તો દુનિયાની નવી નવી માહિતી છે એ બધી એમના સુધી પહોંચશે, અને જેના કારણે ખેતી અને પશુપાલનના વ્યવસાયની અંદર અપડેટ શું કરી શકાય, આપણે નવું ક્યાં આગળ પહોંચી શકાય, ટેકનોલોજી શું છે, સરકારની યોજનાઓ કઈ કઈ છે જેનો લાભ લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય, તો આ બધી માહિતીઓ માટેનું એક આખું શેડ્યુલ બનાવ્યું છે. દેશના પ્રધાનમંત્રીશ્રી મન કી બાત કરતા હોય છે તો એને પણ પ્રસારણ લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય, જેને કારણે પોતે આત્મનિર્ભર લોકો બની શકે, આવા ઘણા બધા કન્સેપ્ટ સાથે, ખાસ કરીને ડિઝાસ્ટર બનતું હોય છે, પૂર, ભૂકંપ, વોર જેવી સિચ્યુએશનમાં, તો એ ટાઈમે સમયસર માહિતી લોકોને પહોંચી શકે તો અનેક લોકોને બચાવી શકાય છે. કોઈ ડિસીઝ આવ્યો હોય, કોઈ રોગ આવ્યો હોય ખેતીમાં અથવા પશુની અંદર, તો એનો ઉપચાર કઈ રીતે કરી શકાય એનું પણ લોકો સુધી તાત્કાલિક પહોંચાડવા માટેની, અને ક્વોલિટી ઓફ મિલ્ક એ માટે પણ લોક જાગૃતિ ખૂબ જરૂરી છે. અને ફ્યુચરની અંદર આપ ઓલ ઓવર એઝ એ હોલ માનીએ તો એક બનાસવાસીઓના ઉત્થાનની અંદર ઘણો મોટો ફાળો રેડિયોનો રહેશે. શંકરભાઈ, ખાસ કરીને લોકો ટેવાયેલા છે FMમાં એક પ્રકારના ગીતો સાંભળવા માટે, જ્યારે બનાસ ડેરી દ્વારા એક આખું નવું આયામ શરૂ કરવામાં જઈ રહ્યા છે, રેડિયો જોકી કોણ હશે? આના કારણે જે સ્થાનિક રોજગારી છે બહેનોને કે અન્ય લોકોને કઈ રીતે મળશે, કઈ રીતે લોકોની વચ્ચે આ રેડિયો એક એક માધ્યમ બની જવાનું છે આગામી દિવસો માટે? એ વાત આપની સાચી છે. અમે અહીંના અમારા RJ પણ અહીંયા બનાસના જ અમે લીધા છે બધા, એ અહીંના ભાઈઓ બહેનો એ બનાસની બોલીમાં, બનાસની ભાષામાં એ નીચે જશે, અને બનાસની કેટલીક સક્સેસ સ્ટોરીઓ છે પશુપાલકોની, ખેતીની હોય, અહીંની સુરવીરતાની હોય, અહીંની કલ્ચરની હોય, અહીંની આધ્યાત્મિકતાની હોય, અહીંયા લોકોનું જે મોટાઈપણું છે એ હોય, એ દુનિયા પાસે મૂકવાની અમે કરીશું કે ભાઈ આવું પણ બની શકે. માની લો કે આ એક ડેરી છે, ડેરીનો પ્લાન્ટ અમે બનાવ્યો, તો અહીંયા જમીન અમે 100 વીઘા જમીન પહેલી લીધી, 31 લાખે વીઘો જમીન હતી, અમે ખેડૂતોને વિનંતી કરી તો એમણે અમને 15.5 લાખે જમીન આપી, અને એ પછી અત્યારે 50 લાખથી કરોડ રૂપિયા બની ગયો છે ભાવ. છતાંય હમણે અમારે 51 વીઘા બીજી જોતી હતી, 151 વીઘા જમીન અમે લીધી. લોકોને વાત કરી તો ખેડૂતોને લાગ્યું કે આ ખેડૂતો માટેની સંસ્થા છે ને, તો અમારી મોઘી 1 કરોડની જમીન અમે 15.5 લાખ તમે નક્કી કર્યા છે ને એ ભાવે આપશું. આ મોટાઈ બીજી જગ્યાએ નહીં હોય, આ બનાસકાંઠાની, બનાસવાસીઓની, બનાસના ખેડૂતોની મોટાઈ છે. તો આ વાતને દુનિયા સામે મૂકી શકાય કે એક બાજુ એક જમીનના ટુકડા માટે એક વ્યક્તિ બીજાને ખૂન કરતા હોય અને બીજી બાજુ કાળજાના ટુકડા જેવી જમીન લોકોના ભલા માટે જતું હોય તો અમે સામે ચાલીને આપીએ છીએ. કેટલા કેટલા ગામડા આની અંદર આપ જે કહી રહ્યા છો એની અંદર આખા રિકવર થશે, સાંભળી શકશે, અને જ્યારે વડાપ્રધાન પોતે ઇનોગ્રેશન કરી રહ્યા છે બનાસ માટે કેટલું મહત્વપૂર્ણ છે, કેમ કે લગભગ બનાસના મોટાભાગના જે આયામ છે એનું લોકાર્પણને ખાતમુહૂર્ત નરેન્દ્ર મોદીના હાથે થયેલું. દેશના પ્રધાનમંત્રીશ્રીના અમે આભારી છીએ કે એમણે દર વખતે નવી પ્રેરણા આપી, નવું વિઝન આપ્યું અને જ્યાં જરૂર પડી ત્યાં સપોર્ટ આપ્યો, એના કારણે બનાસવાસીઓનું ઉત્થાન થયું છે. આ રેડિયો છે એ પણ બનાસના તમામ ગામો સુધી પહોંચશે, અને ખાલી બનાસના જ ગામો સુધી નહીં, આખા ગુજરાતના લોકો એને સાંભળી શકશે. અમે આને ઇન્ટરનેટની સાથે જોઈન્ટ કરીએ છીએ, મોબાઈલની સાથે કનેક્ટ કરીએ છીએ, એટલે બનાસનો રેડિયો એ અત્યારે માત્ર બનાસનો નહીં, આખા ગુજરાતનો રેડિયો થશે, આખા દેશનો રેડિયો થશે. ધન્યવાદ તમારી સાથે વાત કરવા માટે. તો આ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે અનેક આયામ શરૂ થવાના છે, પરંતુ જે આ FM શરૂ થવા જઈ રહ્યું છે તે એની જાતે એક આખી નવી જે સિદ્ધિ છે તે બનાસ ડેરીમાં માટે ગણવામાં આવશે. વડાપ્રધાન તેનું લોકાર્પણ કરવાના છે, અને જે લોકોનું સંચાલન કરશે તે બનાસની ભાતીગઢ જે ભાષા છે તેની સાથે સરકારની જે યોજનાઓ છે તેની સાથે પશુપાલન માટે જરૂરી તમામ જે વસ્તુઓ છે તેનાથી બનાસ ના લોકોને માહિતગાર કરશે.
કેમ નટવર સાથે કિંજલ મિશ્રા ટીવી 9.